નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 12 કેટલું ભારે અને કેટલું હલકું ચોપડીમાં આગળ અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક ખોલો, એમાં પાના નંબર 143. ખુરશીનું વજન કેટલું? અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરી આ ખુરશીનું વજન શોધવા માંગે છે. અહીંયા આપણને એક વજન કાંટો આપેલો છે, જુઓ. આના ઉપર ઊભા રહીને આપણું વજન કરી શકીએ. તો અહીંયા આપણને શું કીધું છે? લાકડાને ખુરશીનું વજન કરવાનું છે. તો થશે તો ના થાય? ચાલો, શું તમે તેને આ કરવા માટેની રીત સૂચવી શકશો? જો આપણે લાકડાને ખુરશીનું વજન કરવું હોય તો એના માટે અલગથી મોટો વજન કાંટો જોઈએ. ચાલો, તૂટેલા પથ્થરો. અબ્દુ બળતણ માટેના લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે જેનું વજન 13 કિલોગ્રામ છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે. એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ વજનના 3 ટુકડા થયા. જુઓ, અહીંયા આપણને ચિત્રમાં દેખાય છે એક પથ્થર છે, પરંતુ એના કેટલા ટુકડા થઈ ગયા છે? 3. તો પરંતુ અબ્દુ હોશિયાર હતો. તેણે આ 3 ટુકડાનો ઉપયોગ 1 કિલોગ્રામથી 9 કિલોગ્રામ સુધીના બળતણ માટેના લાકડાના વજન માટે કર્યો. અહીં અબ્દુ કેવી રીતે 1 કિલોગ્રામ બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવેલું છે. હવે પાછળ જુઓ. 4 કિલોગ્રામ બળતણના લાકડા. કેટલા કિલોગ્રામ બળતણના લાકડા છે? 4. તો અહીંયા આપણે વજનિયામાં એની પાસે 6 કિલોગ્રામનો પથ્થર છે. તો તમારે પણ અહીંયા 6 કિલોગ્રામનો એક પથ્થર દોરવાનો છે. લખો 6 કિગ્રા પથ્થર અને અહીંયા દોરવાનું ત્રાજવામાં. પછી અહીંયા લખો, આ 4 લીટી કરી છે એ શું છે? બળતણના લાકડા. બળતણના લાકડા કેટલા કિલોગ્રામ છે? 4 કિલોગ્રામ. કેટલા? અહીંયા લખવાનું 4 કિગ્રા અને ઉપર હું શું મૂકીશ? 2 કિલોગ્રામનો પથ્થર. શું મૂકવાનું છે? 2 કિલોગ્રામનો પથ્થર. એટલે બંને બાજુનું વજન કેવું થશે? સમતોલ થશે. અહીંયા 6 કિલોગ્રામનો પથ્થર છે અને બળતણના લાકડા કેટલા છે? 4 કિલોગ્રામ. એટલે એની ઉપર હું 2 કિલોગ્રામનો પથ્થર મૂકું તો બંનેનું વજન કેવું થઈ જાય? સરખું. હવે આપણે બ જોઈએ, એમાં 3 કિલોગ્રામ બળતણના લાકડા વેચવાના છે. તો આ બાજુના પલ્લામાં હું 3 કિલોગ્રામના બળતણના લાકડા ગોઠવીશ અને 2 કિલોગ્રામનો પથ્થર ગોઠવીશ. કેટલાનો? 2 કિલોગ્રામનો. 2 કિલોગ્રામનો પથ્થર વત્તા 3 કિગ્રા બળતણના લાકડા. હવે આ બાજુના પલ્લામાં કેટલા કિલોનો પથ્થર આવશે? 2 અને 3. તો કેટલા કિલોનો આવશે? 5 કિલોગ્રામનો. તો અહીંયા લખો 5 કિગ્રાનો પથ્થર. હવે ક જોઈએ, 7 કિલોગ્રામ બળતણના લાકડા. હવે એની પાસે 5 કિલોગ્રામ અને 2 કિલોનો પથ્થર છે. એટલે આ પલ્લામાં ફક્ત ને ફક્ત આપણે શું લખીશું? લાકડા મૂકીશું. કેટલા કિલોગ્રામ? તો 7 કિલોગ્રામ બળતણના લાકડા અને આ બાજુ 2 પથ્થર મૂકીશું. કેટલા? 2. એક 2 કિલોનો અને એક 5 કિલોનો. 2 કિગ્રાનો પથ્થર વત્તા 5 કિગ્રાનો પથ્થર. બરાબર. ચાલો હવે આપણે જોઈએ પોસ્ટ ઓફિસ. તમે ક્યારેય પોસ્ટ ઓફિસે ગયા છો? વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ પોસ્ટ ઓફિસ જોઈ હશે અથવા તો ટપાલ પેટી પણ જોઈ હશે. જોઈ છે ને, લાલ કલરની હોય. અહીંયા આપણને ચિત્રમાં આપેલી છે. આ શું છે? ટપાલ પેટી. આની અંદર આપણે ટપાલ અથવા તો પત્રો પોસ્ટ કરી શકીએ છીએ. ચાલો, તમે ક્યારેય પોસ્ટ ઓફિસે ગયા છો? તો પહેલી ખાલી જગ્યામાં લખવાનું છે હા. બરાબર. પહેલામાં લખો હા. હવે છે, લોકો ત્યાં સેના માટે જાય છે? આપણે પોસ્ટ ઓફિસે શા માટે જવું પડે? તો પત્ર મોકલવા,
બરાબર અથવા તો પોસ્ટકાર્ડ લેવા અને મની ઓર્ડર ફોર્મ લેવા હોય તો આપણે તે પણ ક્યાંથી લઈએ છે પોસ્ટ ઓફિસમાંથી તો અહીંયા લખો પત્ર મોકલવા બીજામાં લખો પત્ર મોકલવા અને પોસ્ટકાર્ડ લેવા હવે ત્રીજા નંબરનું જુઓ ટપાલની કિંમત કેટલી અહીંયા કોષ્ટકમાં આપણને અંતર્દેશીય પત્ર અને પોસ્ટકાર્ડની કિંમત આપેલી છે તો ફક્ત એક જ ટપાલ લેવી હોય તો કેટલાની આવશે 50 પૈસાની તો ત્રીજા નંબરમાં લખો 50 પૈસા હવે ચોથો નંબર આંતરદેશીય પત્રની કિંમત કેટલી છે તો જુઓ આંતરદેશીય પત્રની કિંમત છે 2 રૂપિયા અને 50 પૈસા તો આવી રીતે લખો રૂપિયા 2.50 હવે નીચે પ્રશ્ન આપેલા છે કે માહિતી પત્રકમાં આપેલ ટપાલના દર શોધો એમાં પહેલું 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો તો જુઓ 50 ગ્રામનું વજનનું આપણે પત્ર મોકલવું હોય તો એના માટે ટિકિટ માટે તમારે 9 રૂપિયા ચૂકવવાના છે તો અહીંયા લખો 9 રૂપિયા ત્યારબાદ છે બે નંબર અહીંયા પહેલો પ્રશ્ન છે અને આ બીજો પ્રશ્ન ચાલો આકાશ ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકનું પાર્સલ તેની દોસ્ત રાનીને ચેન્નઈ મોકલવા માગે છે પુસ્તકનું વજન 200 ગ્રામ છે તો માહિતી પત્રકમાં જોઈને પુસ્તક મોકલવાની કિંમત શોધો જુઓ અહીંયા આપણને આપ્યું છે કે 50 ગ્રામ હોય અને તેનાથી ઓછું હોય બરાબર તો કેટલા રૂપિયા 5 રૂપિયા બરાબર તો પહેલા 50 ગ્રામ માટે 5 રૂપિયા આપણે કેટલું મોકલવાનું છે 200 ગ્રામ બરાબર તો 50 વત્તા 50 વત્તા 50 વત્તા 50 કરું તો કુલ કેટલું થયું 200 ગ્રામ તો પ્રથમ 5 ગ્રામ હોય 50 ગ્રામ તો એના માટે 5 રૂપિયા પછીના 50 ગ્રામ માટે 3 વત્તા 3 વત્તા 3 તો કુલ સરવાળો થશે 14 રૂપિયા તો બીજી ખાલી જગ્યામાં લખો 14 રૂપિયા હવે જોઈએ પાછળ પાછળનું પેજ ફેરવો ચાલો પાર્સલનું વજન ખાલી જગ્યા ગ્રામ જુઓ અહીંયા ચોપડીમાં તમને બે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યામાં લખો પહેલામાં લખો 225 ગ્રામ અને બીજી ખાલી જગ્યામાં લખો ટિકિટોની કિંમત કેટલી છે તો 17 રૂપિયા ટિકિટોની કિંમત છે 17 રૂપિયા હવે જુઓ નીચે અમારું સાથે વજન એક 1.5 કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો હું કેવી રીતે છટકી શકીશ 1.5એ વિચાર્યું અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી તેણે કાગડાને પૂછ્યું તારું અંગણિત સારું છે જો હા તો હું તને એક કોટ પ્રશ્ન પૂછું તારું વજન 650 ગ્રામ અને મારું વજન 145 ગ્રામ તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય તો કાગડો ગણતરીમાં હોશિયાર હતો એટલે તેણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી અને પછી શું થયું હોય ચાંચ ખોલી એટલે એના મોઢામાંથી 1.5 છટકી ગયો તો કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હતો તો જવાબમાં શું આવશે 650 વત્તા 145 કરીએ તો જવાબ આવે 795 ગ્રામ લખો 795 ગ્રામ છેલ્લી ખાલી જગ્યામાં હવે આગળ જુઓ હું સ્વસ્થ કે ભરાવદાર આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલા છે જુઓ ટેમશુલા શ્રીકુંત રાબિયા વિનીત અને કવિતા એમની ઉંમર ઊંચાઈ અને વજન લખેલા છે આપણે નીચેના કોષ્ટકમાં આપણા મિત્રનું નામ અને તેમની ઉંમર ઊંચાઈ અને વજન લખીશું તો ચાલો એટલું પહેલાં તમે ચોપડીમાં લખી લ્યો હવે આપણે જોઈએ તો તમારે તમારી બેનપણી એટલે કે મિત્રના નામ લખવાના છે ચાલો મારી સાથે લખજો અહીંયા લખું છું હું મિતાલી નિરાલી હેલી
ડોલી અને મીરા. ચાલો, મિતાલીની ઉંમર છે 10 વર્ષ, એની ઊંચાઈ છે 4 ફૂટ અને 5 ઇંચ, તેનું વજન છે 27 કિલોગ્રામ. હવે નિરાલીની ઉંમર છે 11 વર્ષ, એની ઊંચાઈ 4 ફૂટ અને 7 ઇંચ અને એનું વજન છે 29 કિલોગ્રામ. હેલીની ઉંમર છે 9 વર્ષ, ઊંચાઈ છે 4 ફૂટ અને 1 ઇંચ, વજન છે 24 કિલોગ્રામ. ડોલીની ઉંમર છે 8 વર્ષ, ઊંચાઈ છે 3 ફૂટ 11 ઇંચ અને વજન છે 22 કિલોગ્રામ. પછી મીરાની ઉંમર છે 10 વર્ષ, ઊંચાઈ 4 ફૂટ 6 ઇંચ અને વજન છે 28 કિલોગ્રામ. બરાબર, અહીંયા તમે તમારા મિત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન લખી લ્યો. હવે આપણે પાછળ જોઈએ. કોયડો, કેટલી નારંગી? દરેક નારંગીનું વજન સમાન છે. બે પપૈયાનું વજન પણ સરખું છે. પહેલા અને બીજા બંને ત્રાજવાના વજન એક સમાન છે. ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? તો જુઓ, પહેલા ત્રાજવામાં 1 કેરી અને 1 નારંગી મૂકી છે. સામેનામાં 3 નારંગી મૂકી છે. બરાબર, પછી બીજામાં શું મૂક્યું છે? 2 પપૈયા, 2 નારંગી અને 1 કેરી. તો હવે ત્રીજાની અંદર આપણને એવો પ્રશ્ન આપ્યો છે કે કેટલી નારંગી મૂકવી પડે? 1 પપૈયું અને 1 કેરીનું વજન, એટલે બંનેનું વજન સરખું થાય તો કેટલી નારંગી મૂકવી પડે? 4 નારંગી. અહીંયા કેટલી નારંગી લખ્યું છે એની ઉપર લખો 4 નારંગી. અહીંયા લખો 4 નારંગી. ત્યારબાદ તે લખોટી શોધો. ત્યાં એક સરખા કદની 3 લખોટી છે, પરંતુ એક લખોટી બીજી 2 કરતાં થોડીક ભારે અથવા થોડીક હલકી છે. તો કઈ લખોટી ભારે કે હલકી છે તે તમે શોધી શકશો. તમે ત્રાજવાનો ઉપયોગ માત્ર 2 વાર કરી શકશો. ચાલો, અહીંયા આપણને 3 લખોટી આપેલી છે. જુઓ, 1, 2 અને 3. એમાં પહેલી લખોટીને નામ A આપો, આને B અને આને C, એમ 3 નામ આપો. ત્યારબાદ અહીંયા પ્રશ્ન લખ્યો છે એની બરાબર નીચે તમારે જવાબ લખવાનો છે. તો લખો લખોટી C, લખોટી A અને B કરતાં ભારે કે હલકી હોય. બરાબર, ચાલો હવે દરેક વિદ્યાર્થી મિત્રો ગણિતની નોટ ખોલો. હવે આપણે નોટની અંદર નવા પેજ ઉપર આજના પ્રકરણનું નામ લખો અને તારીખ લખો. ત્યારબાદ નીચે લખવાનું છે, યાદ રાખો. જુઓ, વજનનો નાનો એકમ ગ્રામ છે અને મોટો એકમ કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. ચાલો, કિલોગ્રામમાં આપેલ વજનને ગ્રામમાં ફેરવવા 1000 વડે ગુણવામાં આવે છે. એટલે શું કરવાનું? જે સંખ્યાને આપણે ગ્રામમાં ફેરવવી હોય એ સંખ્યાનો ગુણાકાર 1000 વડે કરવામાં આવે છે. ચાલો, ગ્રામમાં આપેલ વજનને કિલોગ્રામમાં ફેરવવા 1000 વડે ભાગવામાં આવે છે. શું કરવાનું? જે સંખ્યાને કિલોગ્રામમાં ફેરવવી હોય એ સંખ્યાનો ભાગાકાર આપણે 1000 વડે કરવો પડે. તો આપણને શેમાં જવાબ મળે? કિલોગ્રામમાં. વજન માપવા માટે સામાન્ય રીતે ત્રાજવા અને પલ્લાનો ઉપયોગ થાય છે. જુઓ, અહીંયા મેં શું દોરેલું છે? ત્રાજવું. તમે આવું ત્રાજવું શાકભાજી લેવા જાઓ ત્યાં જોયું હશે. અત્યારે તો ઇલેક્ટ્રિક વજન કાંટો આવી ગયો છે, એટલે આવા ત્રાજવા
ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે આ તમારે પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરી અને સરસ રીતે ત્રાજુ દોરવાનું છે ચાલો એટલું તમારી નોટમાં લખી લ્યો વધુ અભ્યાસ આપણે આવતા વિડિયોમાં કરીશું